સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ તો જિલ્લામાં ઘઉંનો મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, ત્યારે હિંમતનગરના 21 ગામોના કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતો વાવેતર કરેલ ઘઉંના પાકને પાણી વિના વ્યાપક નુકસાન થવાને પગલે સિંચાઈ વિભાગ પાસે 5મા પાણીની લેખિત માંગણી કરી છે. સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરી દેવામાં આવી છે, ત્યારે હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર જેવા તાલુકામાં 100થી વધુ ગામોની હિંમતનગરના હાથમાંથી ઇન્દ્રાસી જળાશયમાંથી સિંચાઈ માટે કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે, ત્યારે રવિ સિઝન માટે હાથમાંથી અને ઇન્દ્રાસાઈ જળાશયમાંથી 4 પાણી આપવાનું નક્કી કર્યું હતું, જેને લઈને અત્યાર સુધીમાં અ, બ અને ક ઝોનમાં કેનાલ દ્વારા 3 પાણી આપી દીધા છે અને ચોથું પણ હાલમાં આપવાનું ચાલી રહ્યું છે. માર્ચ મહિનામાં પાણી આપવાનું પૂર્ણ થઈ જશે, ત્યારે હવે હિંમતનગર તાલુકાના 21 ગામોના સિંચાઈ સલાહકાર મંડળી અને ખેડૂત આગેવાનોએ સાથે મળી પોતાનો વાવેતર કરેલ ઘઉંનો પાકમાં દાણામાં દૂધ ભરાયું છે, ત્યારે હવે એક પણ મળે તો ઘઉંનો પાક સારો પાકી શકે તેમ છે, જેથી લેખિતમાં પાણી આપવા માંગ કરી છે. હડિયોલની માઇનોર પિયત સહકારી મંડળી લિમિટેડ અને ઉમિયા પિયત સહકારી મંડળી બંનેએ લેખિતમાં 5મું પાણ આપી પાક બચાવી લેવા માંગ કરી છે. જોકે હાલ રવિ સિઝનમાં હિંમતનગરના હાથમાંથી ઇન્દ્રાસે જળાશયમાંથી કેનાલમાં સિંચાઈ વિભાગ દ્વારા 4 પાણી આપવાનું નક્કી કર્યું હતું. તે સમયે જળાશયમાં પાણી 40% કર્યું હતું, કર્યા બાદ 3 પાણી આપી દીધા છે અને ચોથું પાણી વહી રહ્યું છે. ડેમમાં પાણી ઘટી ગયા છે, આ ટકાવારી બી ઓછી થઈ ગઈ છે, તો બી 5મું પાણી આપવાનું છે. કારણ શું છે, કોણ માંગ કોને કરી છે અને અત્યાર સુધી કેટલા પાણી આપ્યા અને કેટલું પાણી ઓછું થયું? હાથમાંથી અને ઇન્દ્રાસી જળાશય યોજનામાંથી સિંચાઈ સલાહકાર સમિતિની અને અધિકારીઓની સંયુક્ત મિટિંગમાં નક્કી થયા મુજબ તમામ ખેડૂતોને અ, બ અને ક 3 ઝોનના હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના સિંચાઈના વિસ્તારમાં 4 પણ આપવાનું આયોજન આપણે કરીધું અને આ 4 પણ આપવામાં આયોજનમાં અત્યારે હાલ 3 પણ પૂર્ણ કરી ચોથું પણ ચાલુ છે અને આ ચોથું પણ લગભગ એકાદ અઠવાડિયામાં પૂર્ણ થનાર છે. આ ચોથું પણ પૂર્ણ થનાર છે ત્યાં સુધીમાં તો હિંમતનગર તાલુકાના સિંચાઈ સલાહકાર સમિતિના ખેડૂત આગેવાનો આજે ઓફિસે એમની એક રજૂઆત સંદર્ભે મળ્યા હતા અને તેઓશ્રીએ ઘઉંનું વાવેતર થોડુંક લેટ થયેલું હોવાથી 5મું પાણ પણ માગણી મૂકી છે અને જો આ 5મું પાણ ન મળે તો ઘઉંના વાવેતરને વ્યાપક અસર થાય એમ છે. એટલે આ બધી સિચ્યુએશનને ધ્યાનમાં લેતા અમે તેમની જે રજૂઆત 5મું પાણ માગવાની મૂકેલી છે એને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરી છે. પાણીની સમગ્ર ગણતરી કરતાં ટોટલ 40% પાણી હતું, એમાંથી આપણે 4 પાણ આપ્યા પછી હાલમાં 15% જેવું પાણી ડેમમાં બચ્યું છે. આ 15% પાણીમાં પીવાનું પાણી રિઝર્વ રાખતા ગણતરી કરીશું અને ગણતરીમાં જો પાણી બચતું હશે તો આ 5મું પાણ આપવાનું આયોજન અમે ચોક્કસ કરીશું અને ઘઉંને શક્ય ત્યાં સુધી બચાવી લેવાનો પ્રયત્ન કરીશું. કયા વિભાગે માંગ કરી પાણી? હિંમતનગર તાલુકાના હડિયોલ, ઠુમરા આવા 21 ગામના જે ખેડૂત આગેવાનો છે એમણે માગણી મૂકેલી છે. કેનાલમાં ત્યારે જળાશયમાં હવે 15% પાણી છે, તો જેને લઈને હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના ગામોના 3000થી વધુ હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે, જેથી ખેડૂતોના મુખ્યત્વે ઘઉંનો સારો પાક થાય. ત્યારે હવે અજોનની કેનાલમાં પાણી પર આધારિત હિંમતનગર તાલુકાના 21 ગામોના ખેડૂતોને 4 પાણ પૂર્ણ થયા છે, ત્યારે હવે તેમનો 150 એકરમાં વાવેતર કરાયેલો ઘઉંનો પાક પાણી વિના મુરઝાવા લાગ્યો છે. ઘઉં લીલા છે, દાણામાં દૂધ ભરાયું છે, હવે પાણીની જરૂર છે તેવી માંગણી ખેડૂતોએ અને પિયત મંડળીઓએ કરી છે, ત્યારે તેમની માંગણી સંતોષવા માટે જળાશયમાં 40% પાણીમાંથી હવે માત્ર 15% જેટલું પાણી છે. હવે આ 15% પાણીમાં રિઝર્વ રાખવાની ગણતરી કર્યા બાદ 5મું પાણ આપવાની તજવીજ હાથ ધરાશે. હિંમતનગર તાલુકાના 150 એકરમાં ઘઉંની વાવેતર કરી છે, ત્યારે 21 ગામના ખેડૂતો અને પિયત મંડળીઓએ વાવેતર કરેલ ઘઉંના પાકને બચાવવા 5મા પાણીની માંગ સાથે હવે સિંચાઈ વિભાગ પણ પાક બચાવવા માટે પ્રયત્ન હાથ ધર્યા છે. પાક બચાવી લેવાની વાત પણ સિંચાઈ વિભાગે કરી છે. સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. સહકારી મંડળી હળિયો ડિસ્ટ્રીબ્યુટર માઇનર, હળિયો ડિસ્ટ્રીબ્યુટર પિયત મંડળી, આ બે મંડળીઓ ઘઉંનું વાવેતર કરેલ છે. કુલ 150 એકર વાવેતર કરેલ છે અને 750 કુલ છે અને ઘઉંનું વાવેતર માટે 4 પોણે આપેલ છે
પણ પોચપા પાણીની ખાસ જરૂર છે, અને અમારા જો એ પણ ના આવે તો ઘઉં પાકે તેમ નથી. આના માટે અમે આગળ સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવેલ છે કે ગમે તેમ કરીને અમને આ પિયત બચાવો, અને અમારો પાક તૈયાર થયેલો બગડી જાય છે. આ એટલા વિસ્તારમાં કોઈ પાણીની કોઈ સ્ત્રોત નથી, એટલે પાણીની અને પાણીની ખાસ જરૂર છે. અને એ 5મી 6ઠી તારીખે અમે આપો તો એના કારણે જલ્દી અમને પાણીનો લાભ મળે. પાણી કેટલા લોકો આવે છે, કેટલા ઘઉં તો 150 હેક્ટર ઉપર છે, 150 હેક્ટર ઉપર બે બંને મંડળીઓના કેનાલ પરથી બધા કેનાલ ઉપરથી જ વાઈએ છીએ, અને કેનાલની કાયમી માટે અમારે જરૂરત છે. કેનાલ ઘણો ફાયદો થાય છે, નુકસાન ના થાય. ના, નુકસાન તો આવું નુકસાન ના થાય એના માટે તો અમે માગણી પાણી કરી છે. અત્યારે ઘઉંમાં પાણી દૂધ સર બનતું છે, અને પાણી નથી એના કારણે ઘઉં હુકાય છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 26/2/2022 ને શનિવારના રોજ 5 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 2 કેસ, ઈડર, પોસીના અને વડાલી તાલુકામાં 1-1 કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 9,497 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 160 દર્દીઓના મોત નિપજ્યા છે. બિંદેશ માંડલિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. ગામબોઈથી ભિલોડા જોડતો માર્ગ રાજ્ય ધોરી માર્ગ પર ખાડા પડી જવાથી અવર જવર કરતા લોકોને હાલાકી પડી રહી છે. ગામબોઈથી ભિલોડા જોડતો માર્ગ રાજ્ય ધોરી માર્ગ સુરજપુરા અને વાવડી વચ્ચે મોટા ખાડા પડી જવાથી લોકોને ખાડામાંથી પસાર થવું પડે છે. અવારનવાર એક્સિડન્ટ થાય છે અને બાઇક વાળા મોટી ગાડીઓ વાળા અકસ્માતની ભીતિ જણાય છે. આબિદપુરા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે નેબસ રેબિસ કંટ્રોલ પ્રોગ્રામના સુચારુ અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તારીખ 25/2/2022 ના રોજ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના તમામ પ્રોગ્રામ ઓફિસર તેમજ સાબરકાંઠા જિલ્લાની ગવર્મેન્ટ આરોગ્ય સંસ્થાના તમામ અધિક્ષક મેડિકલ ઓફિસર અને આયુષ મેડિકલ ઓફિસરની નેશનલ રેબિસ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર જે કે પ્રણામી અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર વિનોદ મુગડ દ્વારા તાલીમ આપી તમામને તાલીમબદ્ધ કરી નેશનલ રેબિસ કંટ્રોલ પ્રોગ્રામના સુચારુ અમલીકરણ અને માર્ગદર્શન આપ્યું હતું. સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર.